ચેપ્ટર નંબર 2 દ્રિચલ સુરેખ સમીકરણ, એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5ની રકમ છે, દાખલા નંબર 1 છે, તેની રકમ છે એક્સના છેદમાં 2 માઇનસ 1ના છેદમાં 5 બરાબર એક્સના છેદમાં 3 પ્લસ 1ના છેદમાં 4. આ દાખલામાં તમારે પહેલાં તો એક્સવાળા પદને સાથે કરવાના છે, તો એક્સવાળા પદને આપણે સાથે કરીએ તો અહીંયા થશે, પહેલું પદ છે એક્સના છેદમાં 2, આ એક્સના છેદમાં 3 છે એ બરાબરની પહેલી સાઈડ છે, આ સાઈડ આવશે એટલે અહીંયા થશે માઇનસ એક્સના છેદમાં 3 બરાબર 1ના છેદમાં 4 અહીંયા છે જ, આ માઇનસ 1ના છેદમાં 5 છે એ આ સાઈડ આવે એટલે થશે અહીંયા પ્લસ, એટલે અહીંયા પહેલાં આવશે 1ના છેદમાં 4 અને અહીંયા આવશે પ્લસ 1ના છેદમાં 5. હવે આપણે આગળ કરીએ તો અહીંયા 2 અને 3 છે તો બંનેનો આપણે લસાઅ લઈએ, તો 2 અને 3નો લસાઅ આવશે 6, એટલે 2ને તમારે 3 વડે ગુણવું પડે અને 2ને 3ને 2 વડે ગુણવું પડે. આપણે ગુણાકાર કરીએ એવી જ રીતના અહીંયા લસાઅ લઈએ તો 5 ચોક 20, એટલે 4 અને 5 એ બંનેનો લસાઅ આવશે 20, તો અહીંયા થશે 4ને 5 વડે ગુણવું પડે અને 5ને 4 વડે ગુણવું પડે. ગુણાકાર કરીએ તો 3નો પહેલાં અંશ સાથે ગુણાકાર થશે તો 3 ગુણ્યા એક્સ, એટલે અહીંયા થશે 3x, છેદમાં 2નો 3 સાથે ગુણાકાર તો 2 તેરી 6, વચ્ચે આવશે માઇનસ, 2નો એક્સ સાથે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા એક્સ, એટલે અહીંયા આવશે 2x અને છેદમાં આવશે 3 2 6, બંનેના છેદ સરખા થઈ ગયા બરાબર. અહીંયા પણ સેમ એ જ રીતે 5નો 1 સાથે ગુણાકાર એટલે 5 એકા 5, છેદમાં 4નો 5 સાથે એટલે 5 ચોક 20, વચ્ચે આવશે પ્લસ, 4નો 1 સાથે ગુણાકાર તો 4 એકા 4 અને છેદમાં આવશે 5 ચોક 20, બંનેના છેદ સરખા છે. આ બંનેના છેદ સરખા છે તો ઉપર બાદબાકી કરીએ એટલે અહીંયા થશે 3x માઇનસ 2x અને છેદમાં આવશે અહીંયા 6. એ જ રીતે અહીંયા છે 5 અને અહીંયા છે 4, તો 5 અને 4 છે તો 5 અને 4 બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા થશે 5 વત્તા 4 છેદમાં 20. હવે અહીંયા બાદબાકી કરીએ તો 3x માંથી 2x બાદ થાય એટલે અહીંયા આવશે x છેદમાં 6 બરાબર, અહીંયા 5 અને 4 એટલે 5 અને 4 અહીંયા થશે 9 અને છેદમાં આવશે 20. હવે અહીંયા 6 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, એટલે અહીંયા થશે x બરાબર 6 ગુણ્યા 9 અને છેદમાં 20. ચાલો ભાગાકાર કરીએ, છેદ ઉડતા હોય તો ઉડાડીએ તો અહીંયા આવશે 10 2 20 અને અહીંયા આવશે 3 2 6, બે બે કેન્સલ કરીએ એટલે અહીંયા આવશે, ગુણાકાર કરો 9 એકા 9 9 2 18, 9 તેરી 27, એટલે અહીંયા આવશે x બરાબર 27 અને છેદમાં આવશે અહીંયા 10. તો આ તમારી એક્સની કિંમત મળી ગઈ 27 ના છેદમાં 10. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 2, જે કંઈક આવો છે એનના છેદમાં 2 માઇનસ 3 એનના છેદમાં 4 પ્લસ 5 એનના છેદમાં 6 બરાબર 21. અહીંયા આપણે ગુણાકાર કરીએ, પહેલાં તો લસાઅ લઈએ, લસાઅ માટે અહીંયા છે 2 4 અને 6, 6નો ઘડિયો બોલીએ તો 6 એકા 6 6 2 12, તો 12 છે એ 2 અને 4 બંનેના ઘડિયામાં આવે છે તો 12 આવશે આનો લસાઅ. 12 લાવવા માટે અહીંયા 2ને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. 12 લાવવા માટે 4 એકા 4 4 2 8 4 તેરી 12, અને અહીંયા 6 છે તો 6ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. ચાલો ગુણાકાર કરીએ તો 6નો એન સાથે ગુણાકાર કરો એટલે 6 ગુણ્યા એન, એટલે અહીંયા શું થશે? 6 એન. છેદમાં 6નો 2 સાથે ગુણાકાર કરો એટલે 6 2 12, વચ્ચે આવશે માઇનસ, અહીંયા પણ 3નો અહીંયા ઉપર ગુણાકાર કરો તો 3 તેરી 9, એટલે અહીંયા આવશે 9 એન અને છેદમાં આવશે 4 તેરી 12, વચ્ચે આવશે પ્લસ, અહીંયા 2નો 5 સાથે ગુણાકાર કરો તો 5 2 10, એટલે અહીંયા આવશે 10 એન અને છેદમાં આવશે 6 2 12 બરાબર કેટલા થશે? અહીંયા 21. આગળ વધીએ તો બધાના છેદ સરખા છે તો ઉપર ડાયરેક્ટ સરવાળા બાદબાકી થઈ શકે એટલે અહીંયા આવશે 6 એન માઇનસ 9 એન પ્લસ 10 એન અને છેદમાં આવશે 12 બરાબર અહીંયા શું થશે? 21. હવે આપણે બધાના સરવાળા બાદબાકી કરીએ તો 10 અને 6 16 એન, 16 એનમાંથી 9 એન બાદ થાય એટલે અહીંયા કેટલા વધશે?
सात एन के बधे सात एन छेद में आवशे अहीं बार अने बराबर आवशे अहीं एकवीस बार अहीं भागाकार में है ये सामे जाए तो अहीं आवशे गुणाकार में एटले अहीं आवशे सात एन बराबर एकवीस गुणिया बार छेद में आवशे सॉरी एकवीस गुणिया बार हवे अहीं सात गुणाकार में है ये सामे जाए तो भागाकार में एटले अहीं आवशे एन बराबर एकवीस गुणिया बार अने छेद में आवशे सात भागाकार करिए तो सात एका सात सात दू चौद सात तेरी एकवीस ऊपर गुणाकार करिए एटले अहीं आवशे एन बराबर बार एका बार बार दू चौवीस ने बार तेरी छत्रीस एटले अहीं एननी किंमत मळशे तमने एन बराबर छत्रीस। त्यारबाद आगळ जोईए दाखला नंबर त्रण जे कंईक आवो छे एक्सना छेदमां सात सॉरी एक्स प्लस सात माइनस आठ एक्सना छेदमां त्रण बराबर सत्तरना छेदमां छ माइनस पांच एक्सना छेदमां बे आ दाखलामां पहेला तो लसा लईए आपणे तो लसा लेवा माटे पहेला एक्सना छेदमां एक होय अहींया सातना छेदमां पण एक होय हवे आपणे लसा लेवो होय तो कई कई संख्या छे तो अहींया छ सॉरी त्रण छ अने बे त्रण छ अने बे छे तो त्रणना घड़ियामां छ आवे बेना घड़ियामां छ आवे अने छना घड़ियामां छ एका छ एटले अहींया लसा केटलो आवशे अहींया छ चलो छ लसा लावा माटे छ ने केटला वडे गुणवा पड़े एक वडे बे ने केटला वडे गुणवा पड़े त्रण वडे त्रण ने केटला वडे गुणवा पड़शे बे वडे अहींया एक छे तो छ लावा माटे एक ने पण छ वडे गुणवा पड़े अने अहींया एक छे तो आने पण केटला वडे गुणवा पड़े छ वडे चलो आपणे गुणाकार आगळ दाखलो स्टार्ट करिए तो अहींया थशे छ नो एक्स साथे गुणाकार करिए तो छ गुणिया एक्स एटले अहींया आवशे छ एक्स छ एका छ एटले छेदमां आवशे छ वच्चे आवशे प्लस छ नो सात साथे गुणाकार करो तो छ सताम बेतालीस एटले अहीं आवशे बेतालीस अने छेदमां आवशे छ एका छ वच्चे आवशे माइनस आठ एका आठ आठ दू सोळ एटले अहीं आवशे माइनस सोळ एक्स अने छेदमां आवशे त्रण दू छ वच्चे आवशे बराबर एकनो सत्तर साथे गुणाकार करो एटले अहीं आवशे सत्तर एका सत्तर अने छेदमां आवशे अहीं छ एका छ वच्चे आવશે માઈનસ પાંચ એક્સના છેદમાં ત્રણ છે તો અહીંયા શું થશે પાંચ એક્સના છેદમાં ત્રણ છે તો ત્રણનો પાંચ સાથે ગુણાકાર કરો એટલે માઇનસ પાંચ તેરીને પંદર એક્સ અને છેદમાં આવશે ત્રણ દુ છ બધાના છેદ સરખા છે તો આપણે પહેલાં એક્સવાળા સાથે કરી દઈએ તો અહીંયા શું થશે છ એક્સના છેદમાં છ માઇનસ સોળ એક્સના છેદમાં છ અને બીજું છે માઇનસ પંદર એક્સના છેદમાં સોળ જે છેલ્લું પદ છે એને આપણે આખું પદ આગળ લઈ આવીએ તો અહીંયા શું થશે આખું પદ આગળ આવીએ આખું પદ આગળ આવશે એટલે અહીંયા શું થશે આ માઇનસ છે તો આગળ આવે તો કેવું થઈ જશે પ્લસ થઈ જશે એટલે અહીંયા શું થઈ જશે પ્લસ પંદર એક્સ છેદમાં છ વચ્ચે કરીએ બરાબર સત્તરના છેદમાં છ અહીંયા છે જ આ પ્લસ બેતાલીસના છેદમાં છ છે એને સામે લઈ જાઓ તો શું થશે માઇનસ બેતાલીસ છેદના છ હવે અહીંયા સરવાળા બાદબાકી કરીએ છેદ બધાના સરખા છે તો છેદને એકવાર લખી શકાશે એટલે અહીંયા શું થશે છ એક્સ માઇનસ સોળ એક્સ પ્લસ પંદર એક્સ અને છેદમાં આવશે છ અહીંયા થશે બરાબર અહીંયા થાય સત્તર માઇનસ બેતાલીસ છેદમાં છ આવું થશે આગળ વધીએ તો અહીંયા શું થાય આગળ પંદર માઇનસ એટલે અહીંયા આવશે છ એક્સ માઇનસ એક્સ તો છ એક્સમાંથી એક્સ જાય એટલે અહીંયા આવશે પાંચ એક્સ છેદમાં છ બરાબર બેતાલીસમાંથી સત્તર બાદ થશે એટલે અહીંયા આવશે માઇનસ પચીસ માઇનસ પચીસના છેદમાં છ બંને સાઈડથી છ છ કેન્સલ થશે તો અહીંયા થશે પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ પાંચ અહીંયા ગુણાકારમાં છે સામે આવે તો ભાગાકારમાં એટલે અહીંયા આવશે એક્સ બરાબર માઇનસ પચીસ છેદમાં પાંચ પચું પચું પચીસ માટે તમને અહીંયા મળશે એક્સની કિંમત એક્સ બરાબર માઇનસ પાંચ આ તમારો જવાબ ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર ચાર જે કંઈક આવો છે એક્સ માઇનસ પાંચ છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ છેદમાં પાંચ અહીંયા શું કરવાનું છે બંનેના છેદમાં હોય ત્યારે બંનેનો ક્રોસ ગુણાકાર થાય ક્રોસ ગુણાકાર એટલે કે પાંચનો આખા પદ અહીંયા સાથે ગુણાકાર થશે અને આ પદ છે એનો આખા પદનો અહીંયા ગુણાકાર થશે તો સમીકરણ કંઈક આવું બનશે આ પાંચનો આખા પદ સાથે ગુણાકાર કરવો હોય તો અહીંયા શું લખી શકાય પાંચ કૌંસમાં એક્સ માઇનસ પાંચ બરાબર
અહીંયા પણ આપણે ગુણાકાર કરવો હોય તો શું થશે, અહીંયા આ ત્રણનો અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા આવશે ત્રણ કાઉસમાં એક્સ માઇનસ ત્રણ, આવું થશે. હવે આપણે આગળ કરીએ તો અહીંયા થશે પાંચનો અંદર ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા એક્સ એટલે અહીંયા થશે પાંચ એક્સ, વચ્ચે આવશે માઇનસ, પચું પચું પચીસ, વચ્ચે આવશે બરાબર. ત્રણનો પણ કાઉન્સ છૂટો પાડીએ એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે અહીંયા આવશે ત્રણ એક્સ, વચ્ચે આવશે માઇનસ અને ત્રણ તેરી નવ. હવે એક્સવાળા સાથે કરીએ તો આ ત્રણ એક્સ એ આ સાઈડ આવે તો માઇનસ, એટલે અહીંયા થશે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર અહીંયા આવશે માઇનસ નવ, આ માઇનસ પચીસ આ સાઈડ આવે તો પ્લસ પચીસ. પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બાદ થાય તો અહીંયા આવશે બે એક્સ, એટલે અહીંયા આવશે બે એક્સ બરાબર પચીસમાંથી નવ બાદ થાય એટલે અહીંયા આવશે સોળ. એક્સ અહીંયા બે એક્સ સાથે અહીંયા બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા આવશે એક્સ બરાબર સોળ છેદમાં બે, એટલે અહીંયા સાદું રૂપ આપો એટલે અહીંયા આવશે એક્સ બરાબર બે અઠામ સોળ, એટલે અહીંયા આવશે બે અઠામ સોળ કરીએ એટલે અહીંયા આવશે એક્સ બરાબર આઠ. આ તમારો જવાબ. ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર પાંચ, જે કંઈક આવો છે થ્રી ટી માઇનસ બે છેદમાં ચાર માઇનસ ટુ ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ માઇનસ ટી. આ દાખલામાં પણ આપણે લસાઅ લેવાનો છે તો લસાઅ લેવા માટે શું કરશું, તો અહીંયા તો પહેલાં ખાલી ટી છે એ ટીના છેદમાં આપણે લખી દઈએ એક. હવે જોઈએ ચાર ત્રણ ત્રણ, ચાર ત્રણ ત્રણ એટલે એનો લસાઅ આવશે અહીંયા બાર, કેટલો આવશે બાર. બાર લસાઅ લાવવા માટે, બાર લસાઅ કરવો હોય એના માટે આપણે ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તેરી બાર, એટલે આને કેટલા વડે ગુણવું પડશે ત્રણ વડે. ત્યારબાદ અહીંયા ત્રણ છે તો એને કેટલા વડે ગુણવું પડે ચાર વડે. ત્યારબાદ અહીંયા ત્રણ છે તો આને કેટલા વડે ગુણવું પડશે ત્રણ છે એટલે આને પણ ચાર વડે, અને અહીંયા એક છે તો અહીંયા એકને કેટલા વડે ગુણવું પડશે બાર વડે. બાર લાવવા માટે એકને કેટલા વડે ગુણવું પડે બાર વડે. હવે આપણે સાદુરૂપ આપીએ તો ત્રણનો ઉપર ગુણાકાર કરીએ તો અહીંયા આવશે ત્રણ કાઉન્સમાં આવે થ્રી ટી માઇનસ બે અને છેદમાં આવશે ત્રણ ચોક બાર, એટલે અહીંયા આવશે બાર, વચ્ચે આવશે માઇનસ. ચારનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે ચાર કાઉન્સમાં ટુ ટી પ્લસ ત્રણ અને છેદમાં આવશે અહીંયા ચાર તેરી બાર. ત્યારબાદ અહીંયા આવશે બરાબર ચાર દૂ આઠ અને છેદમાં આવશે ચાર તેરી બાર અને અહીંયા આવશે માઇનસ બાર ગુણ્યા ટી, એટલે અહીંયા આવશે બાર ટી, બાર ટી આવશે બાર ગુણ્યા ટી એટલે બાર ટી અને છેદમાં આવશે બાર એકા બાર. હવે આગળ વધીએ આપણે તો અહીંયા પહેલાં ત્રણનો આપણે ગુણાકાર કરીએ તો ત્રણ તેરી નવ એટલે અહીંયા આવશે નવ ટી, વચ્ચે આવશે માઇનસ, ત્રણ દૂ આવશે અહીંયા છ અને છેદમાં આવશે બાર. ત્યારબાદ આગળ વધીએ અહીંયા આવશે વચ્ચે માઇનસ, હવે અહીંયા ચાર આગળ માઇનસ છે તો અહીંયા તમે કાઉન્સ છૂટો પાડો તો અંદર નિશાની બદલાશે. ચાર દૂ અહીંયા આવશે આઠ ટી, વચ્ચે આવશે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ છે તો અહીંયા શું થશે, પહેલાં આપણે કાઉન્સ જ રાખીએ આપણે અહીંયા ચાર તેરી બાર એટલે અહીંયા આવશે પ્લસ બાર અને છેદમાં આવશે બાર બરાબર, અહીંયા આવશે છેદ સરખા છે તો અહીંયા આવશે આઠ માઇનસ બાર ટી અને છેદમાં આવશે બાર. હવે આપણે ભાગ સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે નવ ટી માઇનસ છ છેદમાં આવશે બાર, હવે અહીંયા કાઉન્સ છૂટો પાડો એટલે અહીંયા આવશે માઇનસ આઠ ટી, અહીંયા આવશે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ અને અહીંયા આવશે બાર અને આખાના છેદમાં અહીંયા બાર હવે લખી શકાશે કારણ કે બંનેના છેદ સરખા છે. અહીંયા આવશે બરાબર આઠ માઇનસ બાર ટી છેદમાં બાર. હવે અહીંયા સાદુરૂપ આપીએ આપણે નવ ટી છે એમાંથી આઠ ટી બાદ થાય તો નવ ટીમાંથી આઠ ટી બાદ થશે તો અહીંયા એક તો ખાલી વધશે ટી, હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો બાર અને છ એ બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવશે અહીંયા માઇનસ અઢાર, હવે છેદમાં આવશે અહીંયા બાર બરાબર અહીંયા આવશે આઠ માઇનસ બાર ટી અને છેદમાં આવશે બાર. બંને સાઈડથી બાર બાર કેન્સલ કરી નાખીએ એટલે અહીંયા શું થશે ટી માઇનસ અઢાર બરાબર અહીંયા આવશે આઠ માઇનસ બાર ટી. આ બાર ટી માઇનસ છે આ સાઈડ આવે તો પ્લસ કરીએ માઇનસ અઢારને સામે લઈ જઈએ એટલે અહીંયા આવશે ટી
माइनस बार आ साइड आए एटले अहीं आवशे प्लस बार टी बराबर अहीं आठ हता आ माइनस अठार सामे जशे एटले अहीं थशे प्लस अठार। चलो बार वत्ता टी एटले बार टी वत्ता टी एटले केटला थशे तेर टी એટલે અહીંયા આવશે તેર ટી બરાબર આઠ અઢાર વત્તા આઠ બંનેનો સરવાળો કરો એટલે અહીંયા આવશે છવ્વીસ। ટી તમારે શોધવાનો છે તો અહીંયા તેર ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં એટલે અહીંયા આવશે ટી બરાબર છવ્વીસના છેદમાં તેર એટલે અહીંયા થશે તેર દુ છવ્વીસ માટે અહીંયા તમને મળશે ટીની કિંમત ટી બરાબર બાર। તો આ તમારો જવાબ। થેન્ક યુ।